प्रभु। पधारिए माँ भगवती के शाम, आइए विश्वामी त्रिवशिष्ठ वाल्मीकि और व्यास, मानव मात्र के हृदय में भर दो प्रेरणा पार, भर दो प्रेरणा। बोले श्रद्धेय गुरुदेव की जय, श्री गायत्री माते की जय। सद्गुरुना पावन चरणारविंद मां कोटि कोटि दंडवत प्रणाम। साथे श्रीमद प्रज्ञा पुराण उगनिष्म पुराण युग ऋषि दृष्टा वेद मूर्ति तपोनिष्ठ परम पूज्य गुरुदेव युग व्यास ना रूप मां आ युग ने अनुरूप मानव चिंतन मानव चेतना मानव व्यक्तित्व ने निखारवा माटे एक अति सुंदर पावनकारी पवित्र ज्ञान धाराना रूप में प्रज्ञा पुराण अपनी समक्ष मुक्यो। बेटा श्रीमद भागवत महापुराण युगो युगो थी एकज कहानीओ थी रचायेलू होवा छताय आजे आटला युगो पछी पण एज श्रीमद भागवत महापुराण अनेक प्रेरणाओ साथे मानव हृदय में भक्ति ने जागृत करे। ठीक एज रीते आ ए प्रज्ञा पुराण छे जे मानवना भीतर में सुसुप्त पड़ेली प्रज्ञा शक्ति ने ढंढोळ से जगाड़शे अने मानव ने प्रज्ञावान बनावी विवेकवान बनावी तेने उच्चतम अने श्रेष्ठ राह तरफ चालवा मजबूर करशे। पण ए त्यारे ज्यारे एनी प्रज्ञा शक्ति जागृत हशे। आजे प्रज्ञा पुत्रो प्रज्ञा परिवार मां जोड़ाई तो गया, प्रज्ञा परिवार नो एक अंग तो बनी गया, परंतु चिंतन करवानी ए जरूर छे कि अपनी प्रज्ञा बराबर जागी के नहीं, आपनो विवेक स्थिर बन्यो के नहीं। ज्यां सुधी विवेक स्थिर न बने
प्रज्ञा न जागे कोई पण स्थितिमा हर पड हर क्षण एक एक प्रसंगमा घरमा होय के बाहर होय दुकानमा होय सोसाइटीमा होय के संस्थामा हो मीटिंगमा हो के कमिटीमा होय के कोई पण जग्याए ऑफिसमा होय कारखानामा कोई पण जग्याए तमे हो परंतु आ प्रज्ञा ए हर पल जागृत होवी जोईए। आ समये मारी विचारधारा केवी होवी जोईए એ હાજરા હજૂર આપણા ભીતરમાં એ તત્વ રહેવું જોઈએ, એને જગાડવા માટેનો પ્રયાસ છે પરમ પૂજ્ય ગુરુદેવનો। કારણ માણસ દુખી છે એની પાછળનું કારણ એના ભીતરમાં પ્રજ્ઞા જાગૃત નથી। એ જ વાતને દાદા ભગવાને એમ કહ્યું કે જ્ઞાનને હાજર રાખો। આજ વાતને દાદા ભગવાને કહ્યું કે જ્ઞાનને હાજર રાખો। આજ વાતને બ્રહ્માકુમારી એમ કહે કે આત્માને જાગૃત રાખો। પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના એક અલગ વ્યક્તિત્વની વાતને નિખારતા એમ કહ્યું કે જાગૃત આત્મા બનો। વાત એક જ છે પરંતુ કોઈ પણ રીતે સમજાય તો સમજીને હંમેશા જાગૃત સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરવો કે જેથી કરીને આપનાથી જાણે અજાણે પણ કોઈ કુકર્મ ન થાય અને કોઈ પાપ ન થાય। જેટલા બંધનો છૂટતા જશે, જેટલી જાગૃત અવસ્થા હશે એટલા બંધનો નહીં બંધાય, આપણે છૂટેલા રહીશું, આપણે મુક્ત રહીશું અને મુક્ત રહેશે એ વ્યક્તિને વિચરણ કરવાની મજા આવશે। જે બંધનોથી બંધાયેલો છે એને ચાલવાની તકલીફ પડે કે ન પડે તમને બધાને ખબર હશે। આપણે બધા ગામડાના છીએ એટલે આપણું અમુક ઢોર બહુ રખડતું હોય ને બહુ આપણને વિતાડતું હોય ને બહુ રંજાડતું હોય તો શું કરો છો બેનો, શું કરો છો, શું કહેવાય એને, ડેરો ડેરો બાંધો છો ને બાંધે। કહેવાનો મતલબ કે જો બંધન આવી જાય, બંધન આવી જાય તો એને બરાબર ફાવશે નહીં, ઠીક એ જ સ્થિતિ આપની છે। આપણને માયાના મોહના લોભના કામનાના એટલા બધા બંધનો પકડી લીધા છે જેથી કરીને ખરેખર પ્રભુએ આપણને મુક્તશ્ય આત્માની જેમ આ સંસારમાં વિચરણ કરવા મોકલ્યો પણ આપણે બધા એવા બંધનોમાં જાતે ફસાઈ ગયા, જાતે આપણે બંધનો જાતે ઉભા કર્યા। પણ જગતગુરુ શંકરાચાર્ય એમ કહે કે પેલી મકડી હોય ને કરોડિયો જે ઝાડ તો બનાવે, ઝાડ બનાવે પણ ઝાડ બનાવ્યા પછી એ ધારે ને તો એ ઝાડને પોતે ગળી જાય ને પોતે મુક્ત બની જાય એ સ્થિતિ। જગતગુરુ શંકરાચાર્ય કહે કે જ્યારે એ સ્થિતિ ભક્તના ભીતરની અંદર જાગી જાય ભલે ને ઝાડ બની કાંઈ વાંધો નહીં પણ એ ઝાડની અંદર રહેતો જાય છતાંય ઝાડથી મુક્ત થઈને જીવે એ સ્થિતિને આપણે પામવી છે ઇતિ પ્રજ્ઞા, અને એ પ્રજ્ઞાને આપણે જગાડવી છે અને એ પ્રજ્ઞાને જગાડવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞાપુરાણ લખ્યું છે એટલે પ્રજ્ઞાપુરાણ લખ્યું છે। શું છે પ્રજ્ઞા? પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞા સદગુણો નિખાણ છે, જ્ઞાનામૃતની સુધાધાર છે, સુલભ બ્રહ્મ વિદ્યાની વાણી છે, જન જનનીય કલ્યાણી છે, વિધિ ભવ રોગ ના નિદાન આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ પ્રજ્ઞાની લાણી કરી કેટલાય બધાને પ્રજ્ઞાપુરાણ આપ્યા ને, અને હજી ન મળ્યા હોય એને એમ થતું હશે કે આ તો કેવું સારું સ્ટેજ પર જાય ને એમને તો પ્રજ્ઞાપુરાણ મળે, પણ એમને નથી મળ્યા, એમને કેટલા કામ કર્યા છે
આપણે એવા કામમાં લાગીએ ને હું તો એમ કહું કે કદાચ ભલે આપણે લાગ્યા છે ને અહીંયાથી નથી મળ્યું, કાંઈ વાંધો નહીં, અહીંયા સ્ટોલ છે અમારા ભાઈએ નાખ્યો છે. હે જાજો, કાલે કેટલા એ પુસ્તક લીધું. અરે બેન, ટાઈમ થઈ ગયો તો અમારે ભેંસો દોવાની હોય ને અમારે ઘેર છોકરા આવી ગયા હોય ને ઘરવાળા બૂમો પાડે, ઘરે ભાગીએ કે પછી પેલી ચોપડી લેવા જઈએ. પણ જરૂર આ ગુરુદેવનું દર્દ છે, સાહિત્યમાં ગુરુદેવનું દર્દ છે. સદગુરુ કભી મરતા નહીં હૈ, સદગુરુ કભી મરતા નહીં હૈ. અને એસલીએ તો પરમ પૂજ્ય ગુરુદેવને કહા થા કે બેટા લિખતા હું ખૂન સે, લિખતા હું ખૂન સે, સાહી મત સમજના, જિંદા હું જિંદા રહુંગા, મુર્દા મત સમજના. આ ગુરુદેવનું જીવંત સ્વરૂપ એ ગુરુદેવનું સાહિત્ય છે. અને એટલે અમારા રાજુભાઈ કેટ કેટલા ઠેક ઠેકાણે સુધી આ સાહિત્યને પહોંચાડવાનો કેટલો પ્રયત્ન કરે. આજે અહીંયા પણ આવું સતત એની પાછળ લાગ્યા રહેવું, આપ સૌને આ સાહિત્ય સુલભ થાય એ માટે પ્રયત્નો કરવા. કદાચ આપણને એમ થાય કે અરે ટાઈમ મળવો જોઈએ ને વાંચવાનો, હું એમ કહું છું કે તમારા પેટમાં દુખે તો તમે પેટને એવું ના કહો કે હમણાં ના દુખીશ, અત્યારે ટાઈમ નથી, હમણાં કાંઈ દવાખાને જવાય એવી તો વ્યવસ્થા નથી, એવું ન કહેવાય. હે શું કરો છો પેટમાં દુખે તો શું કરો છો એવું કહો છો તમે પેટને? માથું દુખે તો માથાને એવું કહો છો કે ભાઈ હમણાં ન દુખીશ, હમણાં સમય નથી મારી પાસે, હમણાં કોઈ દબાવે છે નહીં, હમણાં કોઈ દવા લેવાની જગ્યા નથી, એવું કહો છો? ભાગો છો તરત. કેમ ભાગો છો? કેમ ભાગો છો? દર્દ અનુભવાયું છે એટલે, દર્દ અનુભવાયું છે એટલે. જો આ શરીરને દર્દ થાય છે ને તરત અનુભૂતિ થાય છે, હું એમ કહું છું કે અંદર પડેલી આત્મા તડપી રહી છે, એના દર્દની અનુભૂતિ નથી થતી. એને ભૂખે મારી રહ્યા છો તમે, એને ખાવાનું નથી આપતા, એને પીવાનું નથી આપતા. આ આત્માનો ખોરાક એ જ્ઞાન છે, અને દરરોજ તમે એને આપો, એને ખવડાવો, નહીં તો એ ભૂખો તરસો ને તડપતો રહી જશે. અને એ કોને ફરિયાદ કરશે ખબર છે? જે શરીર આ મળ્યું છે ને એના કરતાં ઉતરતી કક્ષાનું શરીર પછી લઈને આવવું પડશે. એના કરતાં એ આત્માને જ્ઞાનની તરસને બુઝાવવા માટે આ સત્સંગ સુકામ છે, એટલા માટે છે. પ્રયત્ન કરો, નિયમિત થોડુંક તો થોડુંક પણ સાહિત્ય વાંચવાનો એક સંકલ્પ કરજો. નિયમિત બે પાના એક પાના નિયમિત વાંચો, સંકલ્પ કરો કે જ્યાં સુધી વાંચીએ નહીં ત્યાં સુધી સૂઈએ નહીં. સાધના છે આ એક, સાધના વિના શયન નહીં અને ભજન વિના ભોજન નહીં, એવો સંકલ્પ કરીએ. અને એવો સંકલ્પ કરીએ ત્યારે આપણા ભીતરમાં એ તત્વ જાગે, અને એ જાગે ત્યારે આપણા ભીતરમાં લોક કલ્યાણની કામના જાગે. માત્ર ને માત્ર સેવા કરવાનો ભાવ. પરમ પૂજ્ય ગુરુદેવે એટલે કહ્યું આ યુગની સાધના છે લોક કલ્યાણ, જન કલ્યાણ. પણ એ ત્યારે થઈ શકે જ્યારે આપણે પણ આત્મકલ્યાણ માટે કદમ ઉપાડ્યું હોય. પ્રથમ દિવસે આપણને પરમ પૂજ્ય ગુરુદેવે વાત ઉપર ખૂબ પ્રકાશ આપ્યો, આજના બીજા દિવસે હિમાલયની કંદરાઓમાં અનેક જ્ઞાન પીપાસુઓ ઉપસ્થિત છે. સમય થયો સર્વ ભદ્રજનો, સર્વ સંતો, સાધુ મહાપુરુષો, સેવકો, તમામે તમામ પોતાના નિત્ય કર્મ પૂરા કરી અને એક સ્થાન ઉપર એકત્રિત થવા લાગ્યા છે. પોતપોતાના સ્થાન ઉપર બેસી સૌ પ્રભુના સ્મરણમાં લીન બન્યા છે. અનેક સંતો મહાપુરુષો ઉપસ્થિત થવા લાગ્યા, આચાર્ય શ્રેષ્ઠ પણ ઉપસ્થિત બન્યા. આજની સભાના આચાર્ય જિજ્ઞાસાને વ્યક્ત કરતા ઐતરેય ઋષિને સ્થાન ઉપર બેસાડવામાં આવ્યા, જેની સામે બેઠેલા અનેક જ્ઞાન પીપાસુએ પોતાના ભીતરની જિજ્ઞાસાને વ્યક્ત કરી છે. આપણે ક્યાં બેઠા છીએ? વિસનગરમાં નહીં, હિમાલયની કંદરાઓમાં બેઠા છે. મહેસૂસ કરો, ભાવ કરો, ભાવ કરો. કારણ કે સર્વપ્રથમ પ્રજ્ઞા ક્ષત્ર એ હિમાલયમાં થયું હતું, અને એ સૂક્ષ્મ ચેતનાઓની સાથે થયું હતું. એક દૈવી પ્રવાહ પ્રેરણાનો પુંજ ચારે બાજુ લહેરાતો હતો, અને એ જ પ્રકાશના કિરણો આપણે આજે કેટલાય નાના નાના લાગતા માતાઓ બહેનો ભાઈઓ વડીલોની અંદર એ પ્રકાશ પથરાયો છે. અને એ કિરણ, એ ચેતના, એ શક્તિ, એ પ્રેરણાએ આજે એમના દ્વારા નાના મોટા યોગ્યતા પ્રમાણે કામો કરાવ્યા છે. એ પ્રજ્ઞાક્ષત્રની બીજા દિવસની શરૂઆત થઈ છે, અને પરમ પૂજ્ય ગુરુદેવે લેખની કંડારતા કહ્યું, દ્વિતીય દિવસે તત્ર
द्वितीय दिवसे तत्र जिज्ञासां समुपास्थितां एतरेयो महर्षिः स श्रेष्ठ आचार्वान् मुनिः जीवनं पापयन्ते त्वं पशुतुल्यं स्थितिगता ताडिताः पतिताः किं भाजने स्थिरस्कृता संकटानात्महेस्तोश्च भावयन्ति सदेवते पातयन्ति जनानान्यं पीडयन्त्यतिशत्यता। द्वितीय दिवसे सत्र जिज्ञासां समुपासितम्। अनेक जिज्ञासाओथी भरपूर बनेला ज्ञान पिपासुओ उपस्थित छे। एतरेय महर्षिः એતરેય મહર્ષિ ઋષિ ઉપસ્થિત બન્યા છે અને તેના સન્મુખ અનેક જિજ્ઞાસાઓને વ્યક્ત કરવા માટે સૌ લલાયિત છે। આજની જિજ્ઞાસાને વ્યક્ત કરતા ઋષિ ઘણો બોલી રહ્યા છે। જીવનમ પાપયંત્યત્વમ પશુ તુલ્યમ સ્થિતિગતા તાડિતાહ પતિતાહ કિમ ભાજને સ્થિરસ્કૃતા। હે આચાર્ય શ્રેષ્ઠ, અમને એ બતાવો કે સંસારમાં રહેલા મનુષ્યને જીવન જીવી શકાય એવી અનેક જાતની સુવિધાઓ, અનેક જાતના સુખો, અનેક વૈભવોથી આજે એને કોઈ પ્રકારની ખોટ નથી। ચારે બાજુથી સુખના સાધનો એની સામે છે, પણ છતાંય પશુ તુલ્યમ સ્થિતિગતા, છતાંય એ પશુઓની જેવું જીવન કેમ જીવે છે, છતાંય એ પશુ જેવું જીવન કેમ જીવે છે, કેમ આંધળો બન્યો છે। આપણે કોણ છીએ? સૂર્યના ઉપાસક છીએ। સારે બ્રહ્માંડને પ્રકાશિત કરનાર, આલોકિત કરનાર, દૈદીપ્યમાન પરમ બ્રહ્મ તેજોમય સ્વરૂપ પ્રત્યક્ષ દેવતા જો કોઈ હોય તો એ ભગવાન ભુવન ભાસ્કર, ભગવાન સવિતા દેવતા, જે સવિતા દેવતાના આપણે ઉપાસક, અને છતાંય આપણે કેવા અંધારામાં ભટકનારા, તો આ કેવી સ્થિતિ કહેવાય? આ સ્થિતિ આપણા માટે કેવી કહેવાય? આપણે પ્રાર્થના કરીએ, ભર્ગો દેવસ્ય ધીમહિ, ભર્ગ તત્વને નિરંતર પોતાના અંતઃકરણમાં ધારણ કરવું ગાયત્રી મહામંત્ર દ્વારા। અને એ મહામંત્ર યુગ ઋષિએ જ્યારે પોતે તપી તપીને તેને પ્રણીત કર્યો અને ત્યાર પછી તેને મુક્ત કરી દીધો, આવા પરમ સદગુરુના સાથે રહીને જો આવો મંત્ર મળતો હોય અને પછી જો અંધારામાં ભટકતા હોઈએ તો આપણને કોણ ઉગારી શકે, આપણને કોણ ઉઠાવી શકે? હજી પશુ સ્થિતિ કેમ છે? શુભ જ્યોતિ કે પુંજ અનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા દારિદ્ર દુઃખ ભય સે મુક્ત કર દો પાવન બના દો હે દેવ સવિતા પાવન બના દો હે દેવ સવિતા હે જ્ઞાન કે ધન ત્રૈલોક્ય પૂજી દલદલમાંથી ઉગારવાની ક્ષમતા એ ભગવાન સવિતા દેવતાની અંદર છે। તમામ પ્રકારના દરિદ્રોથી મુક્તિ આપવાની ક્ષમતા ભગવાન સવિતા દેવતામાં છે। જ્ઞાન તત્વનો સમુચય, સર્વ રીતનો ભંડાર, હે જ્ઞાન કે ધન ત્રૈલોક્ય પૂજિત પાવન ગુણો કે વિસ્તાર કરતા, એ પાવન પવિત્ર દૈવ્ય ગુણોનો વિસ્તાર કરે આપણા ભીતરમાં, જેનું સ્મરણ થાય અને પવિત્ર ગુણોનો વિકાસ થવા માંડે, જેમ કમલ પાંખડી ખીલવા માંડે એ રીતે। અને પછી જો આપણે દલદલમાં ફસાયેલા હોઈએ, પછી પણ જો આપણા ભીતરમાં પશુ સ્થિતિ હોય તો કોણ ઉગારી શકે? સ્વામી વિવેકાનંદ એટલે કહે કે હર એક વ્યક્તિએ સ્વયંએ ઉઠવું પડશે, હર એક વ્યક્તિએ સ્વયંએ કદમ ભરવું પડશે, હર એક વ્યક્તિએ સ્વયંએ જાગૃત થવું પડશે।
અન્યથા ભારતમાં 33 કોટી દેવતાઓની વાત જરૂર કરાઈ હશે. આ 33 કોટી દેવતાઓને તમે પૂજતા ભલે હશો, પરંતુ જ્યાં સુધી સ્વયં ઉઠીને તૈયાર નહીં થાવ ત્યાં સુધી 33 કોટી દેવતાઓ પણ તમને કોઈ મદદ કરી શકવા સમર્થ નથી. સ્વામી વિવેકાનંદ કહે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો, મંડ્યા રહો, મંડ્યા રહો, છોડો નહીં, લાગેલા રહો, લાગેલા રહો. ભીતરમાં રહેલી પશુતા કેવી છે? કેમ આંધળી દોટ મૂકી રહ્યા છીએ આપણે? શા માટે, કોના માટે આપણે આટલા આંધળા કેમ છીએ? ધૃતરાષ્ટ્રનો એક હતો આંધળો અને તેના 100 પુત્ર હતા, છતાંય એ નાશ પામ્યા. કેમ? એ આંધળો હતો. એટલે આંધળો માણસ એના બાળકોને ક્યાંથી એ જ્ઞાન પ્રકાશ બતાવી શકે, ક્યાંથી બતાવી શકે? પરંતુ યાદ રહે કે આપનો સમર્થ સદગુરુ, જેને તો આપણને કેવી દૈદીપે માન પ્રકાશની પરમ ઉપાસના બતાવી, અને પછી આપણે આંધળા કેમ રહીએ? પછી આપનામાં એ આંધળા પણ કેમ હોઈ શકે? પરમ પૂજ્ય ગુરુદેવ કહે કે બેટા, આ તો અકબર અને બિરબલની વાત જે છે ને, એના જેવી વાત થઈ, એના જેવી વાત થાય. બધાને કહીએ ને કે આમ ન કરાય, આમ કરવું જોઈએ, આમ ન, અરે આવું જ કરાય. આ સમાજમાં પછી આપણી વાતો થાય, આ સમાજ જે કરે તે આપણે કરવું પડે સમાજમાં આચાર. અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવે નારો લગાવ્યો, હે રૂઢિવાદિતાને છોડી દો, રૂઢિયા તોડ દો, કુસંસ્કાર છોડ દો, રૂઢિવાદિતામાંથી ઉપર ઉઠો. જેને આ કરવું જ પડે, કર્યું છે એટલે કરવાનું છે, એ વાતને ભૂલો. હવે સમય બદલાઈ રહ્યો છે, ઉઠો જાગો અને આ સમયને અનુરૂપ કામ કરો. બીજા આવું કરે એટલે આપણે એવું જ કરવા માંડીશું તો આપણામાં ને એનામાં ફેર શું છે? પછી આપણામાં ને એનામાં ફેર શું છે? હે કૂતડું બચકું ભરી જાય તો તમે બટકું ભરવા જાઓ છો? જાઓ છો બટકું ભરવા? તો એમ ન થાય આપણને કે એ બટકું ભરી જાય તો હું એને ભરું જ ને વળી, લે એને બટકું ભરવા નથી જતા. કેમ? આપણે કૂતરું નથી, એની આપણને ભાન છે. તો પછી આપણને કોઈ ગમે તે કાંઈ કરી જાય તો તરત એની સામે સુકામ બદલો, સુકામ વેર, સુકામ એ ભાવનાઓ જાગવી જોઈએ. ભૂલો, આ જગતમાં ભૂલી જાય એ ભગવાન બને છે, જતું કરે એ જગદીશ બને છે. આ સંસારમાં એ રીતે આ જીવવાની પ્રથાને બદલો અને એ રીતે જીવન જીવવાની તૈયારી કરો. જીવન શું છે એટલે કહેવામાં આવ્યું કે ઉઠો તો ઉપાધિ ને સુવો તો સમાધિ. આ જીવનમાં ઉઠો તો ઉપાધિ ને સુવો તો સમાધિ. આ જિંદગીમાં બીજું તો કાંઈ નથી, પરંતુ તમને ખબર હશે કે જ્યારે દિવાલ ઉપર તિરાડ પડે ત્યારે દિવાલ પડી જાય, અને જ્યારે સંબંધમાં તિરાડ પડે ત્યારે સંબંધ તૂટી જાય, સંબંધ તૂટી જાય. આ સંસારમાં જ્યારે નાના હતા ત્યારે લોકો એમ કહેતા હતા કે યાદ રાખતા શીખો, યાદ રાખતા શીખો, યાદ રાખતા શીખો, અને મોટા થયા ત્યારે હવે બધા એમ કહે છે કે ભૂલતા શીખો, ભૂલતા શીખો, ભૂલતા શીખો. આ જિંદગીની એક વધારે પડતી કમાનીની આ યાત્રા છે, અને એટલે જ આજે તમે જોજો કે બધો જ વૈભવ વધ્યો. ટેબલ ખુરશી ડાઇનિંગ ટેબલ હશે, ચાંદીની થાળી હશે, પણ ખાવા માટે ડિલાઇટ ખાખરા છે, બીજું કાંઈ ખાઈ ન શકાય. અને તેથી આ જીવન જિંદગીની યાત્રામાં અંધાપાથી મુક્ત બનો, અંધાપાથી મુક્ત બનો. ખબર છે ને, એક વખતે અકબરના દરબારમાં ચર્ચા એવી ચાલી, અને ચર્ચા એવી ચાલી એમાં ચર્ચાની ચર્ચાના વિષયની અંદર અકબર રાજાએ બિરબલને કહ્યું કે બિરબલ, મને એ બતાવો કે આપણા નગરમાં આંધળા કેટલા છે, આંધળાની યાદી બનાવી લાવ. બિરબલે કહ્યું કે જી મહારાજ, આંધળાની યાદી હું તમને કાલે આપી દઉં. તો કે સારું. અને બિરબલ જોડા સીવવાનું કામ લઈને મુખ્ય દરવાજા પાસે બેસી ગયો. બીજા દિવસે સવારમાં પહેલા જ રાજા અકબર ત્યાંથી નીકળ્યા અને બિરબલને જોડા સોતા સીવતા જોયો, એટલે બિરબલને અકબર રાજાએ પૂછ્યું, અરે બિરબલ તું આ શું કરે છે? એટલે બિરબલે પહેલું નામ લખી દીધું. જેટલા લોકો આવતા ગયા, જેટલા લોકો આવતા ગયા, બધાય લોકોએ બિરબલને પૂછ્યું, અરે બિરબલ તું આ શું કરે છે? એટલે બિરબલ એનું નામ પૂછીને લખી દેતો. દરેકના નામ લખ્યા ને સવારમાં, બીજા દિવસે સવારમાં સભા ભરાઈ અને અકબર રાજાએ બિરબલને કહ્યું કે બિરબલ, મેં તને કાલે કામ સોંપ્યું હતું, કર્યું? હા મહારાજ, આ યાદી તૈયાર છે.
અને જ્યાં અકબર રાજાને યાદી આપીને અકબર રાજા એ પહેલું જ નામ પોતાનું જોયું એટલે ઉભા થઈ ગયા. અરે બિરબલ, મારું નામ, મારી આંખો છે, તને ખબર તો છે ને? તો કે મહારાજ, આંખો નથી એ તો આંધળો કહેવાય જ, એને કઈ ચિંતા નથી, પણ છતી આંખે આંધળા લોકો દુનિયામાં પડ્યા છે ને, એમાં આપણા નગરમાં કેટલા છે, એમાં પહેલો નંબર તમારો આવે છે. અલ્યા, પહેલો મારો નંબર? તો કે હા, કાલે હું બેઠો તો ત્યારે પહેલો પ્રશ્ન તો તમે જ કર્યો કે બિરબલ તું આ શું કરે, તમને ખબર જ છે કે હું શું કરું છું, છતાંય તમે પૂછ્યું. એમાં દુનિયા આ રીતે આંધળી છે, આંખો છે પણ છતાંય આંધળી છે. કારણ એને આંખોથી જે ખરેખર જોવું જોઈએ એ નથી જોતો, એને ખરેખર દેખાવું જોઈએ એ નથી દેખી શકતો, નથી જોઈ શકતો, અને એટલે આંધળી દોટ મૂકી રહ્યો છે માણસ. તમે જુઓ કે કરુણ કહાની છે આજે સંસારના મનુષ્યની, કરુણ કહાની છે સંસારના મનુષ્યની. ઉઠે ત્યારથી હે દોટ મૂકવાની શરૂ થઈ જાય. આ ભગવાને સારું છે કે રાત બનાવી છે, અને હજી રાત બનાવી છે ને તોય ઘણી જગ્યાએ અમારા વડોદરામાં રાત્રિ બજાર ચાલુ થયું છે, રાત્રિ બજાર ચાલુ થઈ ગયા. તમે જુઓ કે આ બધો કલીનો પ્રભાવ છે, ગમે તેમ કરીને પણ માણસને એટલો લોભાયમાન કરી દઉં, એટલો લોભાયમાન કરી દઉં, એટલો આકર્ષિત કરી દઉં કે એ સૂવે નહીં, ખાય નહીં, પીવે નહીં, એને એવો બનાવી દઉં કે એની સામે હજાર વસ્તુ હોય છતાં એ ખાઈ ન શકે, એવી સ્થિતિ આજે માણસની થઈ ગઈ. વિચાર કરો કે માણસ ક્યાં જાય છે, ક્યાં દોડે છે માણસ, એને ખબર જ નથી પોતાને કે હું ક્યાં જાઉં છું, ખબર જ નથી. અને એટલે જ્યારે લક્ષ્ય વગરનું માણસ ચાલે છે ત્યારે એની ચાલવાની જે રીત છે એને ભટકવું કહેવાય છે. લક્ષ્ય વગર જ્યારે માણસ ચાલે છે એની ચાલવાની રીતને ભટકવું કહેવાય છે. કોઈ લક્ષ્ય એટલે કે બુદ્ધિની સાથે જોડીને જ્યારે ચાલે ત્યારે એને પ્રવાસ કહેવાય છે. પણ એક એક કદમની સાથે પ્રભુને યાદ કરીને કદમ ભરે અને ભગવાનના નામ માટે ને ભગવાનના કામ માટે કદમ ભરાતું જાય, ભલે એ પોતાના માટે કામ કરતો હોય છતાંય એને યાત્રા કહેવાય છે. જેને પ્રભુને સાથે રાખ્યા, જેને ભગવાનને સાથે રાખ્યા એની જિંદગીની યાત્રા બની જાય છે. પણ આજે દુનિયા આખી આંધળી દોટ, અહીંયા નહીં, આખું તમે આખી દુનિયામાં ફરી આવો, દેશ વિદેશમાં ફરી આવો, સવાર થઈ નથી લોકો દોડ્યા નથી, સવાર થઈ નથી દમ ધમાટી ચાલુ થઈ નથી, ચાર પાંચ વાગ્યા અને ફટાફટ ચાલુ, ગાડીઓ ચાલુ, રિક્ષા ચાલુ, સ્કૂટરો ચાલુ, તારે માણસ દોડામ દોડી દોડામ દોડી દોડામ દોડી. તમે રેલવે સ્ટેશન ઉપર જઈને એક દિવસ ખાલી તપ આમ જોજો ખાલી બધાને, અને એમાં બોમ્બેના રેલવે સ્ટેશન ઉપર જાવ ને તો તમે વિચાર કરતા રહી જાઓ, ચક્કર ખાઈ જાઓ કે આટલા બધા લોકો ક્યાં ગાડીમાં બેસે ને ક્યાં ઉતરે ખબર જ ન પડે. મને તો એમ વિચાર આવે કે આ લોકોને ખબર કેવી રીતે પડતી હશે કે આ મારી ગાડી આવી, એટલી એટલું પબ્લિક, એટલું પબ્લિક, આહા શું દુનિયા દોડે છે. એને એને ચડવું ના પડે ને એને ઉતરવું ના પડે એવી સ્થિતિ બોમ્બેના સ્ટેશનની છે. ને આપણા જેવાનું તો કંઈ ગજું જ નહીં હો ટ્રેનમાં ચડવાનું, આપણે તો જોતા જ રહીએ કે કઈ ટ્રેન આવી, ત્યાં સુધી તો ઉપડી પણ જાય અને ચડવાવાળા ચડી જાય.